વેલકમ ટુ અવર ચેનલ સુપર સહેલિયા. ફરી એકવાર હું દીપા. આજે એક મસ્ત મજાનું પ્લેટર એટલે કે થાળી, જે સવારે કે સાંજે ગમે ત્યારે બનાવાય અને ઘરમાં વડીલો કે પછી છોકરાઓ બધાને ગમે એવી આ થાળી બનાવવા માટે જે શાક બનાવ્યું છે એ 0% ઓઇલ એટલે કે ગ્રેવી બનાવવા માટે બિલકુલ એમાં તેલનો ઉપયોગ નથી કર્યો અને બહુ જ સરસ આ થાળી સુરણનું જે છે એમાંથી બનાવવાનું છે. શાક જે બનાવ્યું છે એમાં સુરણ લીધું છે. સુરણ એટલે આપણે બધાને ખબર જ છે ઇટ્સ અ પાવર હાઉસ ઓફ ન્યુટ્રિશન, પણ આપણે ખાતા નથી કેમ, ગળામાં ખંજવાળ આવે. તો આજે આપણે સુરણ કેવી રીતે બનાવવું એ જોઈ લઈશું. છાલ આ રીતે કાઢી લેવાની, 500 ગ્રામ જેટલું સુરણ છાલ કાઢી લીધી, આ રીતે મોટા મોટા પીસીસ કરી લીધા અને 1 ચમચી જેટલું મીઠું નાખી સરખી રીતે ચોળી લેવાનું. મીઠું ચોળીએ અને 10-15 મિનિટ માટે મૂકી રાખવાનું. આમ કરવાથી ઉપરની બધી ખંજવાળ નીકળી જશે અને આપણે જે ખંજવાળ આવતી હોય ગળામાં એ ખાવાથી એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. 2-3 વાર સરસ રીતે એને પાણીથી ધોઈ લેવાનું. તો આ રીતે મીઠાવાળું કરી અને થોડી વાર મૂકી રાખવાનું અને પછી પાણીથી એને સરખી રીતે 2-3 વાર ધોઈ લેવાનું એટલે એની ઉપરની બધી જે ચિકાસ છે ખંજવાળ છે અને સરસ રીતે સાફ થઈ જશે. આ સુરણ જે છે એને આપણે હવે બાફવાનું છે, છૂટું જ બાફવાનું છે. એક તપેલીમાં પાણી લઈ લેવાનું અને એની અંદર પાણી થોડું ગરમ થાય એટલે છૂટા આ પીસીસ એડ કરી લેવાના અને ઢાંકી દેવાનું એટલે આપણું સુરણ ફટાફટ જલ્દી બફાઈ જાય. તો 10-15 મિનિટ માટે મીડિયમ ફ્લેમે થવા દઈશું. બીજી બાજુ ચાલો આપણે વઘારેલો ભાત એટલે કે વઘાર કરેલો ભાત બનાવ્યો છે એના માટે લોંગ ગ્રેન બાસમતી ચોખા મેઝરિંગ સ્પૂનનો 1 કપ લીધા અને એને સરખી રીતે 2 વાર ધોઈ અને પછી 15-20 મિનિટ માટે પલાળવા માટે મૂકી દઈશું. ચોખા આપણે ઓસાઈને બનાવવાના છે કેમ એ પણ આ વિડીયોમાં જોઈશું. હવે 10-15 મિનિટ પછી આપણે ચેક કરીશું તો સુરણ લગભગ પોચું પડી ગયું છે. આ રીતે સાધારણ કચાસ છે એમાં 90% બફાઈ ગયું છે, 10-1% જેટલું બાકી છે. થોડુંક 2 મિનિટ થવા દઈશું પછી આ રીતે કાણાવાળા ટોપામાં એને કાઢી લઈશું. સહેજ કચાસ છે બફાવામાં પણ એવું જ આપણને જોઈએ છે. ઠંડા પાણીથી ધોઈ કાણાવાળા ટોપામાં કાઢી બધું જ પાણી સરખી રીતે નીતરી જાય પછી એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે એને આ રીતે આપણે માવો કરવાનો છે. તમે છીણીને પણ કરી શકો છો કાં પછી આ રીતે સ્મેશરથી સ્મેશ કરીને એનો માવો તૈયાર કરવાનો છે. આ માવો આપણે શેના માટે બનાવી રહ્યા છે, સુરણના કોફતા બનાવવા માટે. જી હા, આપણે સુરણના કોફતાનું શાક બનાવવાના છે અને આ શાક પનીરના શાકને ટક્કર મારે એવું બને છે. ફ્રેન્ડ્સ, અહીં આપણે થોડા કોથમીર અને 2 લીલા મરચાં બારીક સુધારીને એડ કરવાના છે. બીજા મસાલામાં મેં 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું, નાખી દેવાની છે. અહીં 1/2 ચમચી જેટલી હળદર અને એની અંદર આપણે થોડું મીઠું નાખવાનું છે. મીઠું સ્વાદ અનુસાર ઓછું બધું કરી શકો છો. અહીંયા લગભગ મેં 1/2 થી 1/4 ચમચી જેટલું એડ કર્યું છે. અને મીઠું આપણે જે એડ કરીએ પછી ખટાશમાં તમે અહીંયા લીંબુનો રસ કે પછી આમચૂર પાવડર એડ કરી શકો છો. મેં 5 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે અને બધું સરખી રીતે મિક્સ કરી અને પછી જ એમાં બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એટલે કે બેસન એડ કરવાનું છે. બેસન બાઇન્ડિંગ માટે એડ કરવાનું છે. બધું ભેગું કરીને જ એટલે આપણને કેટલું એડ કરવો પડશે એનો આઈડિયા આવે. લગભગ 3 ચમચી જેટલું બેસન મેં એડ કર્યું છે અને સરસ. હવે બસ આ રીતે આપણે કોફતા બનાવવા માટેનો ડો એટલે કે આ રીતે મિશ્રણ તૈયાર કરી લઈશું. ગોળ ગોળ બોળ વાળી લઈશું એક સરખા અને કોફતા આપણે તળી લઈશું. અહીંયા કોફતા તળવા માટે મેં તેલ મારી તાવડી ચડાવી છે. તમે ઈચ્છો તો ફિલિપ્સ એર ફ્રાયર હોય તો એમાં કે પછી અપે પેન જે આવે છે એમાં કે પછી ગ્રીલ ઓવન હોય તો એમાં બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર પણ કોફતા તૈયાર કરી શકો છો. મેં અહીંયા તેલ જોઈ શકો છો ખૂબ જ ઓછું તાવડીમાં લીધું છે, જે પ્રોપર ગરમ થયું પછી જ કોફતા તળવાના છે. ઓછું તેલ એટલે લેવાનું કે વારંવાર એક તેલમાં તળવાથી આપણા હેલ્થ માટે સારું નહીં, એટલે આ રીતે કોફતા ડૂબે એટલું તેલ લેવાનો આગ્રહ ન રાખતા થોડું ઓછું તેલ હોય તો ચમચીથી આ રીતે ઉપર તેલ ગરમ ગરમ રેડવું અને ફટાફટ આપણા કોફતા તળાઈને તૈયાર થઈ જશે. તો જુઓ સરસ આપણા કોફતા બધા જ તળાઈને તૈયાર થઈ ગયા છે અને હવે બસ આપણે એની ગ્રેવી તૈયાર કરવાની તૈયારી કરી લઈએ. જેમાં 3 કાંદા 3 ટામેટાં મેં લીધા છે, લીલું મરચું 1 લીધું છે, આદું અને લસણ જોઈ શકો છો. અહીંયા ગ્રેવી 0% ઓઇલમાં એટલે કે તેલનો ઉપયોગ કર્યા વગર બનાવવાની છે, એટલે કંઈક જુદું કરીશું તો જ એનો ટેસ્ટ આવશે ને. તો એના માટે અહીંયા કાંદો અને ટમેટું બેઉને આ રીતે ગેસની ડાયરેક્ટ ફ્લેમ ઉપર શેકી લેવાનું છે. ટમેટું ઉપર સહેજ બ્રાઉન કલરના સ્પોટ દેખાય
ત્યાં સુધી જ શેકવાનું છે, બહુ વધારે નહીં શેકવાનું, નહીં તો પાછું પાણી એમાંથી બધું બહાર આવવા માંડશે. એટલે બસ આ રીતે સ્મોકી ઇફેક્ટ આપવાની છે ટામેટાને. અને કાંદા આ રીતે સરખા શેકી અને પછી ઉપરની છાલ કાઢી અને એના પીસીસ કરી લેવાના છે. તો ત્રણેય કાંદાની છાલ કાઢી એના પીસીસ કરી લઈશું અને ટામેટા આ રીતે છાલ કાઢવાની તો જરૂર નથી પણ અંદરના બિયા કાઢી લઈશું અને એના પણ પીસીસ કરી લઈશું. અહીંયા આદું છોલીને પણ લઈ લઈશું, મરચાં બારીક સુધારીને લઈ લઈશું અને લસણ પણ છોલીને લઈ લઈશું. તો બધું જ આ રીતે તૈયાર થઈ ગયું છે. અને હવે 0% ઓઇલમાં ગ્રેવી બનાવવાની છે એટલે કંઈક જુદું કરીશું. તો જોઈએ શું કરીશું. એક કુકર લઈશું અને એની અંદર બધા શાકભાજી એડ કરી દઈશું. શાકભાજી આપણે કુકરમાં આ રીતે લઈ લેવાના છે. ગેસ એકદમ સ્લો રાખવાનો છે. સાથે સાથે આમાં બદામ એડ કરી લઈશું. બદામ 5, 6, 7 ઈચ્છા પ્રમાણે તમે એડ કરી શકો છો. થોડા કાચું પણ એડ કરી શકો છો. 2 મરી અને આ તજ અને લવિંગ એડ કરી લીધા. તો આ રીતે બધું એડ કરી લેવાનું છે. જીરું મેં નાખ્યું થોડું અને બધું સરખી રીતે શેકવાનું છે. ફ્રેન્ડ્સ અહીંયા 3-4 મિનિટ માટે આ રીતે આ બધું શેકી લેવાનું છે. અને પછી એની અંદર 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે. બહુ વધારે પડતું નહીં, બસ 3-4 મિનિટ માટે થોડું શેકજો એટલે એનો થોડો રોસ્ટેડ ટેસ્ટ આવે અને જાણે ગ્રેવી બાફેલી નહીં પણ જરા શેકેલી હોય એવી ખાવામાં વધારે સારી લાગે. એટલે થોડું શેકી 1 ગ્લાસ પાણી રેડી, કુકર બંધ કરી 3 વિસલ થવા દેવાની છે. 3 વિસલ થાય કુકર ઠંડુ પડે એની રાહ જોઈશું. તો બીજી બાજુ શું કરીશું, આપણે ઓસાઈને ભાત તૈયાર કરી લઈએ. તો ભાત જે પલાળવા માટે મૂક્યો હતો એને આ રીતે લગભગ 700 ml જેટલું પાણી લઈ, બરાબર પાણી ઉકળે એટલે એની અંદર ભાત આપણો જે છે ચોખા ટૂંકમાં પલાળેલા એ એડ કરી લેવાના છે. મીડિયમ હાઈ ફ્લેમ રાખીશું અને ભાતને આવો છૂટો જ થવા દઈશું. ભાત જ્યારે ઓસાઈને કરો તો એનો મોટાભાગનો સ્ટાર્ચ દૂર થઈ જાય છે અને આવો ભાત દરરોજની 1 વાડકી જો ડાયાબિટીક પેશન્ટ પણ ખાય ને તો બી વાંધો નથી આવતો. એટલે આ પ્લેટર થોડુંક આપણે ન્યુટ્રિશન વેલ્યુ જળવાઈ રહે એ રીતે ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. એટલે ભાત ખાસ ઓસાઈને મેં બનાવ્યું છે. તો ભાત સરસ ઓસાવી અને તૈયાર થઈ ગયો છે. દાણો પોચો પડી જાય પાણીમાંથી ટોપામાં મતલબ પાણી ડ્રેન કરી અને આ રીતે લઈ લઈશું. એને થોડો વઘાર કરી લઈએ. 1 ચમચી જેટલો ઘી લઈશું જેની અંદર હું 1/2 ચમચી જેટલું સાહજીરું નાખવાની છું. સાહજીરું ના હોય તો સાદું જીરું પણ નાખી શકો છો. થોડા તમાલપત્ર અને કઢી પત્તા એડ કરવાના છે અને લવિંગ પણ 1-2 એડ કરવાના છે. આ બધો વઘાર આપણે ભાત ઉપર રેડી દેવાનો છે. થોડું મીઠું ઓસાવતી વખતે નાખવાનું રહી ગયું હતું એટલે અત્યારે નાખી રહી છું. ઉપરથી થોડી કોથમીર અને બધું સરખી રીતે મિક્સ કરી અને આ ભાત આપણો તૈયાર છે જેને સાઈડ ઉપર મૂકી દઈશું. તો ચાલો હવે આપણે કુકર પણ ઠંડુ પડી ગયું છે, ગ્રેવી બનાવી દઈએ અને એ પણ બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર. હવે આ રીતે કુકર ખોલીને આપણે બ્લેન્ડર ફેરવી અને બધું એકરસ કરી દેવાનું. ગરમ ગરમ જે હોય મિશ્રણ એમાં બ્લેન્ડર ફેરવવાથી સરસ બધું એકરસ થઈ જશે. આ જ પ્રોસેસ તમે મિક્સરના બાઉલમાં પણ કરી શકો છો પણ થોડું વધારે ઠંડુ પડે પછી મિક્સરના બાઉલમાં લેજો. પછી આ તવી લેવાની છે જેને ગેસ પર મૂકી દેવાની છે. ગેસ અત્યારે બંધ જ છે. પહેલાં એક ગરણી મૂકી અને બધી ગ્રેવી સરસ રીતે ગાળી લેવાની છે. ન ગાળો તો પણ ચાલે. આ ગાળવાની પ્રોસેસ ટોટલી ઓપ્શનલ છે પણ સરસ એનો લુક આવે, એકદમ સ્મૂથ આપણી ગ્રેવી દેખાય એટલે ગાળો તો વધારે સારું. તો ગ્રેવી આપણી સરસ ગળાઈ ગઈ છે અને કુકરમાં થોડુંક પાણી નાખી અને પાણીથી કુકર સરસ ચોખ્ખું કરી અને એ પણ આપણે લઈ લઈશું. બિલકુલ વેસ્ટ ન જાય, સરખી રીતે આ રીતે કાઢી લઈશું. અને આ આપણી ગ્રેવી છે બિલકુલ ઓઇલ વગરની અને અત્યારે પણ મેં બિલકુલ ઓઇલ લીધું નથી એ તૈયાર છે. હવે આપણે એની અંદર થોડા મસાલા કરી દઈએ. મસાલા એકદમ બેઝિક મસાલા કરવાના છે જેમાં આપણે મીઠું, મરચું, હળદર અને ધાણાજીરું, દેટ્સ ઓલ. તો થોડુંક હા સ્પાઇસીસ એડ કરીશું, ગરમ મસાલો અને સાધારણ ખાંડ. તો જુઓ આ રીતે મીઠું, હળદર, ધાણાજીરું જે બધું જ મેં લગભગ 1/2 ચમચી જેટલું લીધું છે અને કોફતામાં મીઠું નાખ્યું હતું એટલે અત્યારે ધ્યાન રાખવાનું ગ્રેવી જેટલું જ મીઠું નાખવાનું, મીઠું નાખવામાં ઉતાવળ નહીં કરવાની. આ શાહી પંજાબી મસાલો જે માર્કેટમાં મળતો હોય છે એ હું થોડો એડ કરી લઈશું જેનાથી થોડો ટેસ્ટ એકદમ એન્હાન્સ થશે. તો ચાલો બધું સરસ રીતે આપણે એડ કરી લીધું છે અને હવે થોડીક ખાંડ નાખી દઈએ. 5 ચમચી જેટલી ખાંડ જે ટોટલી ઓપ્શનલ છે પણ મેં નાખી છે કેમકે થોડું ગળચટ્ટી ગ્રેવી હશે તો મજા આવશે. અને આ ખાંડ એડ કર્યા પછી
આ બબલ્સ જે છે બધા એ બધા બેસી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે અને પછી એમાં કોફતા એડ કરી લેવાના છે. તો બબલ્સ બધા બેસી ગયા છે, કિનારી ઉપર બોર્ડર ઉપર મસાલો જે પેનમાં ચોંટ્યો છે એ બધો મિક્સ કરી લેવાનો અને કોફતા પણ મિક્સ કરી લેવાના. કોફતા નાખ્યા પછી 3 જ મિનિટ માટે થવા દેવાનું છે, વધારે કરવાની જરૂર નથી, નહીં તો પોચા કોફતા વધારે પડતા પોચા પડીને તૂટી જઈ શકે છે. તો આ આપણું 0% ઓઇલથી ગ્રેવીમાં બનાવેલું કોફતાનું શાક, સુરણના કોફતાનું શાક જે છોકરાઓને તો પનીર જેવું જ લાગશે એ તૈયાર છે. કોથમીરથી ગાર્નિશ કરી સર્વિંગ માટે રેડી છે અને સર્વિંગ બોલમાં એને કાઢી લઈશું. આ બાજુ રોટલીનો સરસ નરમ લોટ તૈયાર કરી લઈએ, જેની અંદર મેં અહીંયા 1.25 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. 1 ચમચી જેટલું તેલ નાખી, થોડું થોડું પાણી નાખી એકદમ સોફ્ટ મુલાયમ રોટલીનો લોટ બાંધી લેવાનો છે. તો લગભગ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવું પડશે, ઘઉંની જાત ઉપર આધાર રાખે છે ઓછું વધતું પાણી કેટલું નાખવું, પણ સરસ પોચો આવો લોટ તૈયાર કરી દેવાનો. ઢાંકી દેવાનો છે, 10-1 મિનિટ ઢાંક્યા પછી સરખી રીતે મસળીને એક સરખો એને સ્મૂથ કરી લેવાનો છે અને રોટલી પછી આપણે વણી અને બસ આપણું પ્લેટર તૈયાર થઈ જશે. તો રોટલી વણતી વખતે ચોખાના લોટનો અટામણમાં ઉપયોગ કરશો તો સરસ તમારી સ્મૂધ રોટલી ફરશે અને ગોળ ગોળ સરસ પાતળી વણાશે. તવી એક બાજુ મૂકી દીધી છે, રોટલી સરસ પાતળી વણી લઈશું અને રોટલી જેટલી સરસ પાતળી મુલાયમ વણશો એટલું સરસ સોફ્ટ કોફતા અને રોટલી સોફ્ટ ખાવાની મજા આવશે. જ્યારે કોફતા હોય તો સાથે ક્રીમ ઉપર હોય તો વધારે રીચ લાગે, એટલે મેં થોડીક મલાઈ બીટ કરીને એડ કરી દીધી. તો ચાલો હવે સર્વિંગ કરીએ. કોફતા સાથે ભાત, કાંદા અને રોટલી, ધેટ્સ ઓલ. પરફેક્ટ પ્લેટર છે, ઘરમાં ગોળીલોને ગમશે અને છોકરાઓને તો જણ પનીરનું શાક જ લાગશે. જો તમે નહીં કહો તો પનીરનું શાક સમજીને બાળકો તો ફટાફટ ખાઈ જશે. તો એકદમ હેલ્ધી આ પ્લેટર બનાવવાનું ચૂકશો નહીં. જોતા રહેજો સુપર સહેલિયા.